નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની. મિત્રો, ગઈકાલે સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. ગત 48 કલાકમાં 191થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યારે મિત્રો, આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે. ખાસ કરીને કચ્છનો દક્ષિણી પટ્ટો, ઉપરાંત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો અને દક્ષિણ ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના બાકી રહી ગયેલા વિસ્તારોમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષા પર ચર્ચા કરતા લોકો પેપર લીક ઉપર ચૂપ છે તેવો સોનિયા ગાંધીએ જણાવ્યું છે. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર ઉપર જોરદાર પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ નીટ પરીક્ષા કૌભાંડ અંગે કહ્યું છે કે પરીક્ષા પર ચર્ચા કરનાર પીએમ પેપર લીક પર મૌન છે. ગત ચૂંટણીના પરિણામો પીએમ મોદી માટે વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારના સંકેત છે. તેઓ સર્વસંમતિનો ઉપદેશ આપે છે પરંતુ ઘર્ષણને પ્રોત્સાહન આપે છે. એવું લાગતું નથી કે તેઓ જનાદેશને સમજ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક કાર ચાલક બેફામ બન્યો છે. યુવકનો લીધો છે ભોગ. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માતમાં અજાણ્યા કાર ચાલકે મોપેડને ધક્કા મારીને લઈ જતા 3 યુવાનોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું છે. મોપેડને ધક્કો મારીને લઈ જતી કાર વખતે કાર ચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. ઘટનામાં પ્રતિક સોલંકીનું મોત નિપજ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મોટી દુર્ઘટના ટળી છે. સીડી પ્લેન સાથે અથડાઈ હતી. સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. દિલ્હીથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે પેસેન્જરોને ઉતારવામાં વપરાતી સીડીની ટક્કર થઈ હતી, જેના કારણે વિમાનને પાંખના ભાગે નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી સુરત આવેલું વિમાન ત્યાંથી બેંગ્લોર જવાનું હતું. એરપોર્ટ પર ઊભેલા વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાઈ હતી. તે સમયે 46 મુસાફરો પ્લેનમાં હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે ભારતનો સૌથી મોઘો કોમેડિયન એક્ટર. બ્રહ્માનંદમે તેની ફી વધારીને 1 કરોડ રૂપિયા કરી દીધી છે. હવે તે દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે અને તેણે આ નિર્ણય તેની લોકપ્રિયતા અને હિટ ફિલ્મોને કારણે લીધો છે. 2023ના ડેટા અનુસાર બ્રહ્માનંદમની કુલ સંપત્તિ 490 કરોડ રૂપિયા છે, જ્યારે રજનીકાંતની કુલ સંપત્તિ 430 કરોડ રૂપિયા છે. સૌથી મોંઘા સ્ટાર કહેવાતા પ્રભાસની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 237 કરોડ રૂપિયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં 60 ભારતીય નાગરિકોની ધરપકડ. શ્રીલંકામાં ઓનલાઈન નાણાં કૌભાંડમાં સામેલ 60 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ લોકોની શ્રીલંકાની રાજધાની કોલંબોના પરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં 135 મોબાઈલ ફોન અને 57 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અખબાર અનુસાર પેરાડિયાનિયામાં 1 વ્યક્તિ અને તેના પુત્રએ છેતરપિંડી કરનારાઓને મદદ કરનારનું સ્વીકાર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર દવાનું વેચાણ કરનારો ઝડપાયો છે. રાજ્યમાં અનેકવાર ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા લોકોને પકડવામાં આવે છે. ગાંધીનગરથી ગેરકાયદેસર એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં અધિકારીઓએ 6 જેટલી દવાઓના નમૂના લઈને તપાસ હાથ ધરી છે અને સ્થળ પરથી 10 લાખની કિંમતનો દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ આરોપી બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની બહેનોએ અમેરિકનો સૌથી ઊંચો પર્વત શેર કર્યો છે.
ગુજરાતની એવરેસ્ટ સિસ્ટર્સ તરીકે જાણીતી બહેનો અદિતિ અને અનુજા વૈદ્યે નોર્થ અમેરિકન ઉપખંડનો સૌથી ઊંચો અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરીને સુરતનું નામ ચમકાવ્યું છે. દુનિયાના 7 ઉપખંડમાં 7-7 સૌથી ઊંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બની છે. માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, જે ડેનાલી તેના 20-20,000 ફૂટ ઊંચો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે મેઘમહેર થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ એક સાથે 60 લોકો સાથે લગ્ન કર્યા છે. ઓસ્ટ્રેલિયાની રહેવાસી 40 વર્ષની કાર્લી શેરે એક સાથે 60 લોકો સાથે લગ્ન કર્યા છે. તે બધા કાર્લીના મિત્રો છે. કાર્લી વેડિંગ ફોટોગ્રાફર છે. તેને લગ્નની વર્તમાન વ્યવસ્થા પસંદ ન આવી. જ્યારે તેનો લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે તેણે તેના તમામ શ્રેષ્ઠ મિત્રો એટલે કે પુરુષ અને સ્ત્રી બંને સાથે લગ્ન કર્યા. કાર્લી કહે છે કે શા માટે એક માણસના નામે જીવન જીવવું, તે વધુ લોકો માટે જીવવા માગે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મળ્યો છે મોટો ઝટકો. કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈને પહોંચ્યા હતા. કોર્ટે સીબીઆઈની માંગ પર વિચાર કરતા સીએમ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાં મોકલી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આ રીતે ભણશે ગુજરાત? રાજકોટના રેલનગરમાં સરકારી શાળાએ જવાનો રસ્તો જોઈને તમને થશે કે બાળકો કેવી રીતે શાળાએ જતા હશે. રેલનગરમાં સરકારી શાળા આવેલી છે અને આ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે, જેમાં રોડ પર એટલો બધો કાદવ છે કે વિદ્યાર્થીઓને આ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાળાના 900 બાળકો કાચા અને કાદવથી ખદબદતા રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે 3 વર્ષથી અરજી કરવા છતાં રસ્તો બન્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. નવા ગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પર્વતો ઉપરથી ઉતરતા ઝરણાના દ્રશ્યો સર્જાયા છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. સહેલાણીઓ ઝરમર વરસાદનો માહોલ માણવા ડાંગના સાપુતારામાં ઉમટી પડતા હોય છે. આવનારા સમયમાં વરસાદ વધશે ત્યારે લોકોની ભીડ પણ જામશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક મોંઘવારીનો માર. તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. બીજી તરફ રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2530થી લઈને 2560 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660થી 1690 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. પામ ઓઇલનો ડબ્બો પણ મોંઘો થયો છે. તેનો ભાવ 1660થી 1680 અથવા તો 90 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. તેલના ભાવમાં થયેલો વધારો ગૃહિણીઓના બજેટમાં સીધી અસર કરી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.